અત્યારે ગુજરાતભરમાં અલગ અલગ કાર્યક્રમો ચાલુ છે અને એ ગુજરાતભરમાં જે કાર્યક્રમો ચાલુ છે તેમાં હવે આગળ આપણી રણનીતિ શું હશે અને આગળના આપણા કાર્યક્રમો કઈ પ્રકારના હશે તેના વિશે હું આજે વાત કરવાનો છું. જે રીતે આપણે પોસ્ટકાર્ડ અભિયાન ચલાવ્યું, ત્યારબાદ આપણે અત્યારે વર્તમાનમાં જે કહી શકાય ટ્વિટર અભિયાન ચલાવ્યું, ટ્વિટર અભિયાન બાદ તેની સાથે સાથે અત્યારે આપણે બજરંગ બલી એટલે કે હનુમાન દાદા છે, હનુમાન દાદા પાસે જઈને આપણી જે વ્યથા છે, આપણી જે વેદના છે એ કીધી છે. હવે આગળ શું, હવે એના પછી આપણે એ કહી શકાય કે આપણા જે મૂળ પ્રશ્નો છે, આપણી જે વેદના છે, આપણી જે વ્યથા છે, એ વ્યથા અને પ્રશ્નો સામાન્ય લોકો સુધી કઈ રીતે પહોંચી શકે અને બીજા લોકો આપણે કઈ રીતે સપોર્ટ કરી શકે તેના એક અભિયાનના ભાગરૂપે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. હવે એના પછીનો એક ટાસ્ક છે, એના પછીની એક આપણી જે રણનીતિ છે એ રણનીતિ હું આજે કહું છું, જે આવનાર 2 કે 3 દિવસ સુધી આપણે બધાએ અપનાવવાની છે અને 2 થી 3 દિવસમાં મેક્સિમમ જે જનસંપર્ક છે એ જનસંપર્કના માધ્યમથી આપણે આગળ વધવાનું છે. તો હવે જે નવો ટાસ્ક છે એ નવો ટાસ્ક છે કે આપણા જે ધર્મગુરુઓ છે, બરાબર છે, જે સાધુ છે, સંતો છે, મહંતો છે, એમને આપણે મળવાનું છે અને આપણા જે પ્રશ્નો છે એ આપણા પ્રશ્નો એમના સુધી પહોંચાડવાના છે અને તેમની સાથે જઈ અને કહી શકાય કે આપણે એટલે કે જે સાધુ સંતો છે, મહંતો છે, એમને આપણી મૂળ વાત એમને સમજાવવાની છે. જે શિક્ષણનું જે ખાનગીકરણ થઈ રહ્યું છે, શિક્ષકોની જે કાયમી ભરતી બંધ થઈ ગઈ છે અને આ જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવવામાં આવ્યો તેને કારણે આપણા બાળકો ઉપર અને આપણી ભાવિ પેઢી ઉપર કઈ પ્રકારની અસરો પડશે તેનાથી એને માહિતગાર કરવાના છે અને આ પ્રોજેક્ટના વિરોધમાં એમનું સમર્થન એ આપણે લેવાનું છે. એટલે ગુજરાતના જે પણ સાધુ સંતો છે એ સાધુ સંતો પાસે આપણે જઈશું અને સાધુ સંતો પાસે જઈ એમને પ્રાર્થના એમને અરજ કરીશું કે અમારો મુદ્દો આ છે અને અમારા મુદ્દામાં તમે એટલે કે જે સાધુ સંતો છે એ સહયોગ આપે, તેની સાથે સાથે સામાન્ય લોકો સુધી એ મેસેજ પહોંચે એટલા માટે આપણે સાધુ સંતો સાથે જ્યારે મળવા જઈએ છીએ ત્યારે ટેલિફોન અથવા સોરી મોબાઈલ ફોન હોય તો મોબાઈલ ફોનથી આપણે રેકોર્ડિંગ કરી લઈએ, મોબાઈલ ફોનથી એવું હોય તો વિડીયો રેકોર્ડિંગ પણ કરીએ અને તેની સાથે સાથે આપણે જે સાધુ સંતોને આપણે લેખિતમાં આપણે આપણો જે મુદ્દો છે એ લેખિતમાં પણ આપવાનો છે. એટલા માટે આપણે એક આવેદનના ભાગરૂપે, એક અરજીના ભાગરૂપે આપણો જે મૂળ મુદ્દો છે એ મૂળ મુદ્દો સામાન્ય લોકોને બહુ સરળ ભાષામાં સમજાઈ જાય એ રીતે લેખિતમાં આપણે લખીને જવાનું છે. નજીકના તમે જે પણ સ્થાનિક વિસ્તારથી અત્યારે મારો આ વિડીયો જોઈ રહ્યા છો તેમાં હું દરેકને વિનંતી કરું છું કે જો તમારી ટેટ ટાટ પરીક્ષા અથવા તો કહી શકાય તમારે વિદ્યા સહાયક નથી પણ બનવું અથવા તો જ્ઞાન સહાય સોરી શિક્ષક સહાયક નથી પણ બનવું અને સામાન્ય લોકો છો, તમારે પરીક્ષા સાથે કદાચ કોઈ લાગતું ઓળખતું પણ નથી, તો પણ તમારે આ પ્રોજેક્ટના વિરોધ બાબતે તમારે જે સામાન્ય લોકો ત્યાં જે લડી રહ્યા છે એમને સમર્થન કરવું જોઈએ. કેમ કે સામાન્ય લોકોએ પણ આ સમજવા જેવી વાત છે કે જો શિક્ષણનું અને શિક્ષકોનું જો પ્રાઇવેટીકરણ કરવામાં આવશે તો આપણું જે ભાવિ પેઢી છે, બરાબર, એ ભાવિ પેઢીનો જે ઘડનાર છે એ ખુદ અંધકારમયમાં જતા રહેશે અને તેને કારણે આપણા જે બાળકો છે એમનું ભવિષ્ય પણ અંધકારમય થઈ જશે. એટલે આપણે કમસે કમ આપણા બાળકો માટે, આપણી ભાવિ પેઢી માટે અને આપણા જીવનમાં જે ખરેખર આપણે જે સાચું જ્ઞાન આપી શકે એવા શિક્ષકોની આપણે બુક અને કાયમી શિક્ષકોની ખાસ જરૂરિયાત છે તે મૂળ બાબત એ સામાન્ય લોકોને પણ સમજાય અને સામાન્ય લોકો પણ એ આ મુહિમ સાથે જોડાય એવી મારી નમ્રભાવે અપીલ છે કે સામાન્ય લોકો પણ આ જે બાબત છે એ બાબતને સમજી શકે અને જે અત્યારે જે ખરેખર શોષણ થઈ રહ્યું છે, બરાબર છે, એ શોષણગીરી નીતિ સામે આપણે લડી શકીએ અને જે વર્તમાનમાં જે કહી શકાય કે સરકારના જે પ્રતિનિધિઓ છે એ શોષણગીરી નીતિ લાવ્યા છે તો શોષણગીરી નીતિઓનો અમે વિરોધ કરીએ છીએ અને વિરોધમાં તમામ સાધુ સંતોનું પણ આપણે સમર્થનની જરૂરિયાત છે. એટલા માટે આપણે તમામ સાધુ સંતો પાસે જશું. દરેકને મારી નમ્ર વિનંતી છે કે પોતાના વિસ્તારમાં જે પણ સાધુ સંતો છે એમને રૂબરૂ મળે અને એમને સાથે જે પણ ત્યાં આપણે કહી શકાય કે બીજા એવા લોકો હોય છે કે ખરેખર એ ગુણગાન ગાતા હોય છે, એ આપણા મહાપુરુષો હોય, બરાબર, તો એમના જીવનચરિત્ર વિશે આપણે કહેતા હોય છે, એટલે કે જે ભજનિકો છે એ ભજનિકો પાસે પણ આપણે જઈશું અને જે આપણે જો કાઠિયાવાડી ભાષામાં કહીએ તો ડાયરાના કલાકારો તો એની પાસે પણ જઈશું. સાથે સાથે સાધુ મહંતોની સાથે આપણે કલાકારોને પણ જોઈન કરીશું. એટલે મારી નમ્ર વિનંતી છે કે આપણે બધા એક થઈ અને આ મુદ્દે આપણે આપણી જે મુહિમ છે, આપણું જે અભિયાન છે એને વેગ આપીએ. આપણે બધા જ જાણીએ છીએ અત્યારે જે રીતે મુદ્દો ઉઠ્યો હતો, બરાબર છે, બજરંગ બલીનો મુદ્દો ઉઠ્યો, આપણે બધા જાણીએ છીએ સનાતન ધર્મનો મુદ્દો ઉઠ્યો અને જે સાધુ સંતોની જે એકતા હતી એ એકતાને કારણે જ ક્યાંક ને ક્યાંક જે ભીતચિત્રો હતા એ ભીતચિત્રો હટાવવામાં આવ્યા. એટલે જે રીતે સાધુ સંતો અત્યારે સાચી રાહ દેખાડી શકે, સાચો માર્ગ દેખાડી શકે
એજ રીતે વર્તમાનમાં પણ જે પ્રશ્નો છે એમાં સાધુ સંતો છે એ આપને સાચો રસ્તો બતાડી શકે, અને તેની સાથે સાથે જ્યાં પણ જે ખોટી નીતિઓ છે એ નીતિઓમાં પણ સરકારને પણ સાચો રસ્તો દેખાડી શકે. એટલા માટે આપણે સાધુ સંતો પાસે જવાનું છે. ખૂબ આદરણીય હોય છે, જીવનના પથદર્શક હોય છે. જીવનમાં જે પણ આપણે બાબતોમાં ક્યાંક ઉણા ઉતરતું હોય તો સાધુ સંતો જ આપણે સાચો રસ્તો દેખાડતા હોઈએ છે. તો એ જ રીતે વર્તમાનમાં આપણા જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં પણ આપણી જે મૂળ માંગણીઓ છે એમાં પણ આપણે સાધુ સંતો જો સાચો રસ્તો દેખાડશે તો ચોક્કસપણે હું માનું છું કે આપણા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે એમ છે અને સામાન્ય લોકો સુધી આ મુદ્દો પહોંચી શકે એમ છે. તો મારી ગુજરાતના તમામ જે વિદ્યા સહાયક અને જે જ્ઞાન વિદ્યા સહાયક અને શિક્ષક સહાયક બનવા માગે છે એ તમામને મારી નમ્ર વિનંતી છે. જે કાયમી શિક્ષક બનવા માગે છે એમને પણ મારી નમ્ર વિનંતી છે. અને તેની સાથે સાથે જેને બાળકોના ભવિષ્યની ચિંતા છે એવા શિક્ષણ જગતના જે શુભચિંતકો છે, શુભેચ્છકો છે, એમને પણ હું વિનંતી કરું છું કે આ મુહિમમાં જોડાવ, આ અભિયાનમાં જોડાવ, અને અભિયાનમાં આપણે બધા જ સાથે મળી જે દૂષણ છે, જે સડો છે, એ સડોને દૂર કરીએ. જો આ સડો અત્યારમાં દૂર આ સમયમાં દૂર કરવામાં નહીં આવે તો શિક્ષણનું, શિક્ષકોનું એ પ્રાઇવેટીકરણ અને ખાનગીકરણ એ જે રીતે થતું આવ્યું છે અને થઈ રહ્યું છે એને રોકવું ખૂબ જરૂરી છે. નહીંતર આ સડો જે છે ને એ આપણી આવનારી પેઢીને ખોતરીને ખાઈ જશે. બરાબર, આ ઉદ્ધય છે, ખાનગીકરણ એ ઉદ્ધય છે. એટલે જે ખાનગીકરણ થઈ રહ્યું છે શિક્ષણનું અને આખા જે અત્યારે વર્તમાનમાં જે પ્રોજેક્ટો લાવવામાં આવી રહ્યા છે તેને કારણે મોટાભાગની જે સરકારી સંસ્થાઓ છે એ સરકારી સંસ્થાનું પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે. તેની સાથે આપણા બાળકોનું ભવિષ્ય પણ આના કારણે જોખમમાં છે. આપણી જે ભાવિ પેઢી છે એનું ભવિષ્ય પણ ખૂબ જોખમમાં છે. તો આપણા બાળકોનું ભવિષ્ય બચાવવા માટે, ભાવિ પેઢીને બચાવવા માટે આપણા જે કહી શકાય કે ઘડતર કરનાર જે છે, એટલે કે શિક્ષકો છે, એમની સાથે આપણે ખભોથી ખભો મિલાવીને ચાલીએ અને જેમની મૂળ માંગણીઓ છે, જેમની લાગણીઓ છે એ લાગણીઓને સમર્થન આપીએ, જેની મૂળ ડિમાન્ડો છે. મૂળ ડિમાન્ડમાં બહુ સિમ્પલ છે ડિમાન્ડ કે આપણે બધા જ જાણીએ છીએ જ્ઞાન સહાયક પ્રોજેક્ટનો વિરોધ આપણે શા માટે કરી રહ્યા છીએ. જ્ઞાન સહાયક પ્રોજેક્ટ જે છે એ ખરેખર જે શિક્ષણનું જે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે એને અટકાવવું છે આપણે, એટલા માટે આપણે એનો વિરોધ કરી રહ્યા છીએ. તો આ મુહિમમાં તમામ લોકો જોડે, જે પીડિત છે એ પીડિતને મારી નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે કે તમારા સ્થાનિકમાં જે પણ સાધુ સંતો બરાબર છે, જે આશ્રમો નાખીને બેઠા છે, જે મોટા મોટા પંડાલો ધરાવે છે, જે મહંતો છે, એમને તમે જઈને રૂબરૂ મળો અને રૂબરૂ મળી અને તમે એની પાસે મદદની એક ગુહાર લગાવો, મદદ માગો, જેથી કરીને જે સાધુ સંતો આપણા આવડા મોટા વિવાદનું જો નિરાકરણ લાવી શકતા હોય તો હું ચોક્કસપણે માનું છું કે આ મુદ્દો તો એના માટે બહુ સામાન્ય છે અને એ સરકારને ટકોર કરશે તો ચોક્કસપણે તમારા મુદ્દાનું, એટલે આપણા મુદ્દાનું નિરાકરણ એ શક્ય છે. તો આપણે બધા જ સાથે મળી અને આવનાર 2-3 દિવસની અંદર ગુજરાતમાં જેટલા પણ સાધુ સંતો છે એ તમામ સાધુ સંતોને બરાબર આપણે મળીશું અને એ સાધુ સંતો પાસે, એટલે કે જે આપણા ધર્મગુરુઓ છે એ ધર્મગુરુ એને મળી અને આપણે આપણા મુદ્દાનું નિરાકરણ માટે એમની પાસે પ્રયત્ન કરવાના છીએ. બીજું એક આજે જે એક મોટો પ્રશ્ન હતો કે ભાઈ ક્યાંક ન્યૂઝપેપરમાં એવું છપાણું હતું કે ભાઈ આંકડાઓને લઈને કે ભાઈ 20,000 કે 22,000 સમથિંગ ફોર્મ ભરાણા છે. તો પહેલાં એવું કીધું કે આ કોઈ ઓથેન્ટિક આંકડો નથી. અમે મીડિયા મિત્રો જોડે પણ વાત કરી અને મીડિયા મિત્રો પાસેથી સ્પષ્ટીકરણ લીધું કે આ આંકડો જે આપવામાં આવ્યો છે એ ક્યાંક ને ક્યાંક શિક્ષણ મંત્રીઓ અને જે શિક્ષણ જગત સાથે જોડાયેલા જે અધિકારીઓ છે એમના દ્વારા મળેલો આંકડો છે. પરંતુ આપણે બધા જ જાણીએ છીએ કે જે આંકડો છે એમાં કોઈ પણ ઓથેન્ટિકેશન નથી. કેમ કે જ્યારે ફોર્મ ભરવામાં આવે છે ત્યારે ફોર્મ કેટલા ભરાણા છે એની કોઈ વિગત એ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ નથી. એટલે કે જે પોર્ટલ છે પોર્ટલ ઉપર અત્યારે કોઈ પણ જગ્યાએ આ બાબત ઉપલબ્ધ નથી. તેની સાથે સાથે જે ઘણા બધા મિત્રો એવું કહી રહ્યા હતા કે સાહેબ અમે ટેટ 1 પાસ કર્યું છે, એટલે કે PTC બાદ ટેટ 1 પાસ કર્યું છે તો અમારા માટે તો આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ છે જ ને. કેમ કે જ્યારે ફોર્મ ભરવાનું આવે છે ત્યારે ટેટ 2 જ માટે સીધું ઓપ્શન આવે છે. એટલે ટેટ 1 જેને પાસ કરી છે એ લોકો તો ફોર્મ ભરી નથી શકતા. એટલે આ પણ એક વિસંગતતા છે અને આ વિસંગતતાઓને કારણે પણ આગળના દિવસોમાં શું પગલું લેવાય છે જોઈએ છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી કંઈક ટેટ જે પરીક્ષા પાસ કરેલા છે તો એમાં 2779 લોકો જ એ ટેટ 1ની જે પરીક્ષા છે પાસ કરી ચૂક્યા છે, પાસ કરી છે. તો ફોર્મ એવું કહે છે કે ભાઈ જે આંકડો હતો કે 5,700 એ ફોર્મ ભરાણા છે. હવે તમે વિચારો પાસ થનારની સંખ્યા જ 2,700 હોય તો 5,700 કઈ રીતે એ આંકડો આવી શકે? એટલે ક્યાંક ને ક્યાંક આ હંબક આંકડો છે, ખોટો આંકડો છે. આવી આંકડાઓની માયાજાળમાં મહેરબાની કરીને ન પડવું. આપણો જે મૂળ મુદ્દો છે એ મૂળ મુદ્દાને વળગી રહેવું. જે માહિતી એ તમને તમારા સુધી પહોંચી રહી છે એ ક્યાંક ને ક્યાંક ભ્રામક માહિતી છે, તમને ભરમાવવામાં આવે એટલા માટે આ માહિતીઓ મૂકવામાં આવી રહી છે. હું માનું છું કે જ્ઞાન સહાયકનો જે રીતે વિરોધ ચાલી રહ્યો છે એમાં ફોર્મ ખૂબ ઓછા ભરાણા હશે એવું મારું વ્યક્તિગતપણે માનવું છે. તમામ જે લોકો છે એ જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે, જ્ઞાન સહાયક પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે, શિક્ષણના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે. એટલે દરેકને કહેવાનું કે આપણે મુહિમમાં કે પણ કાચું નથી પડવાનું. આપણે આપણા જે મૂળ પ્રશ્નો છે એ મૂળ પ્રશ્નોને વળગી રહેવાનું છે. આવી ભ્રામક માહિતીઓ જે ભરમાવવા માટે બરાબર છે,
તમારા સુધી પહોંચાડવામાં આવે છે એમાંથી કોઈ પણ માહિતી હોતી તમારે ભરમાવવું નહીં. અમારી તમને અંગતપણે વ્યક્તિગત રીતે એઝ એ મોટાભાઈ તરીકે તો મોટાભાઈ તરીકે મારી તમને એક વિનંતી સલાહ છે. અને આપણે બધા જ હવે આવનાર દિવસોમાં આપણે જે કાર્યક્રમ કરવા છે આવનાર બે દિવસમાં આપણે બે કાર્યક્રમ ટૂંકમાં બે કામો ખાસ કરવાના છે. હનુમાનજીના મંદિરે જઈ અને આપણે આપણી વેદના અત્યાર સુધી રજૂ કરી છે તો નજીકમાં તમારા હજી ક્યાંય પણ હનુમાન દાદાના મંદિરે આપણી વેદના રજૂ કરવાની બાકી હોય તો લેખિતમાં અને એક કહી શકાય કે હનુમાન ચાલીસા ગાય અને આપણે ત્યાં આપણી વેદના રજૂ કરવાની છે. કારણ કે હનુમાન દાદા બરાબર છે એ તમામ જે આપણા કષ્ટો હોય એ કષ્ટ એ દૂર કરી શકે એટલા સક્ષમ છે. તો આપણે અત્યારે જે વેદના છે આપણી જે વ્યથાઓ છે એ વ્યથાઓ દૂર કરી શકવા માટે સક્ષમ છે તો આપણે હનુમાન દાદા પાસે જઈશું. કારણ કે આપણે ગુજરાતના દાદા તો આપણને સાંભળતા નથી, આ સ્વાભાવિક છે. ગુજરાતના દાદા સુધી આપણે પહોંચી નથી શકતા. ગુજરાતના દાદાને આપણે 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 આપણી વેદના કેવી છે, આપણી વ્યથા કેવી છે, પણ ગુજરાતના દાદા સુધી આપણે ક્યાંય પહોંચવા દેવામાં આવતા નથી. અને જો પહોંચવાનો આપણે પ્રયત્ન પણ કરીએ છીએ તો પોલીસને આગળ ધરી અને આપણી ઉપર શું હાલત હમણાં થોડા દિવસોમાં થઈ આપણે બધા જ જોઈએ છીએ મીડિયાના માધ્યમોથી કે ઘસડી ઘસડીને આપણે પોલીસ સ્ટેશનના દ્વાર સુધી લઈ જાય છે અને અટકાયત કરીને મૂકી રાખે છે. એટલે આપણે ગુજરાતના દાદા નથી સાંભળતા તો આવનાર દિવસોમાં આપણે જે જગતના દાદા છે ત્યાં આપણી વેદના ઠાલવવાનું કન્ટિન્યુ રાખીશું. આપણે આપણી જે મૂળ પ્રશ્નો છે બરાબર છે એ જગતના દાદા છે હનુમાન દાદા, એ હનુમાન દાદાને આપણે આપણી વાત એ અવશ્ય આપણે કરીશું. તેની સાથે સાથે જે પૂજારીઓ છે, જે ભજનિકો છે, તેની સાથે સાથે જે ધર્મગુરુઓ છે, જે સાધુ સંતો છે બરાબર, એ તમામ સાધુ સંતોને આપણે જઈને રૂબરૂ મળવાનું છે. આપણા જે પ્રશ્નો છે એ આપણા પ્રશ્નો એમને રજૂ કરવાના છે. કેમ કે એ આપણે સાચી દિશા આપી શકે એમ છે અને એ સરકારને પણ સાચી દિશા આપી શકે એટલા સક્ષમ છે બરાબર. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે ધર્મના નામે વોટ માંગતી સરકાર અને જ્યારે જે ધાર્મિક લોકો છે એ આગળ આવશે અને આપણા પ્રશ્નોની જ્યારે રજૂઆત કરશે તો ચોક્કસપણે એમાં નિરાકરણ શક્ય છે. એટલે આપણે જે ધાર્મિક આગેવાનો છે બરાબર છે એમની પાસે જવાનું છે, જે પણ આપણા સાધુ સંતો છે, ગુરુઓ છે બરાબર. અને હું માનું છું કે એ સાધુ સંતો તો આપણા ગુરુકુળ વ્યવસ્થા જે ચાલી આવતી તે સમયથી જે આપણી ગુરુકુળ વ્યવસ્થા હતી અને જે શિક્ષકોનું અને શિક્ષણનું જે સ્તર હતું બરાબર એને ખૂબ સારી રીતે સમજી શકે એમ છે. એટલે વર્તમાનમાં જે શોષણગીરી નીતિ છે બરાબર છે, જે આપણા લોર્ડ મેકોલોયથી ચાલુ કરી અને એની પહેલાંથી આપણે જોઈએ તો આખી જે ગુલામી વ્યવસ્થા 1600ના સમયથી બરાબર 1600ના સમયથી એટલે અંગ્રેજો આવ્યા ત્યારથી જે ગુલામી વ્યવસ્થા અને બધાને ગુલામ જ બનાવી દેવા છે અત્યારે જે સત્તાપક્ષ છે ને, તો એવી જે નીતિ રીતિ છે એનો વિરોધ એ બહુ સારી રીતે કરી શકશે. એટલે આપણો જે મૂળ પ્રશ્ન છે, મૂળ હેતુ છે એ જ છે કે આ શોષણગીરી નીતિ બરાબર છે, આ પ્રાઇવેટીકરણની જે નીતિ છે એ દૂર થવી જોઈએ અને તમામને એક જે અનિશ્ચિતતા ભર્યું વાતાવરણ છે એની જગ્યાએ સુરક્ષિત વાતાવરણ મળવું જોઈએ. આપણા બાળકોને, આપણા શિક્ષકોને એ સુરક્ષિત વાતાવરણ મળવું જોઈએ, એ આપણો મૂળ મુદ્દો છે. તો આવનાર દિવસોમાં આપણે આપણા ધર્મગુરુઓ પાસે જશું, કારણ કે સાચી દિશા તો એ આપણા ધર્મગુરુઓ જ આપણે બતાડી શકે એમ છે અને સરકારને પણ સાચી દિશા એ જ લોકો બતાડી શકે એમ છે. એટલે આપણે બધા જ ભેગા થઈ સાથે રહી અને આપણે બધા જ એ રજૂઆત કરવા જવાનું છે. હું પણ આવીશ, તમે પણ આવજો, તમારા સ્થાનિક વિસ્તારમાં તમે પણ રજૂઆત કરજો. હું પણ જે મારા સ્થાનિક વિસ્તારો છે, જે કાઠિયાવાડના જે જિલ્લાઓ તાલુકાઓ છે, ખાસ કરીને જુનાગઢ છે, તો ત્યાં પણ હું પહોંચીશ અને ત્યાં પણ જે મારા સાધુ સંતો છે એમને રૂબરૂ મળીશ અને આપણી જે વેદના, આપણી જે વ્યથા છે એ હું પણ રજૂ કરીશ. તમે પણ સ્થાનિક રીતે તમારી રજૂઆતો કરજો. સાધુ સંતો, ધર્મગુરુઓ, ભજનિકો, પૂજારીઓ બધાને મળવાનું છે, બધાને જે ધર્મ સાથે સંકળાયેલા છે તમામને મળવાનું છે અને આપણે આપણી વાત, આપણી વેદના એ રજૂ કરવાની છે. જય હિન્દ, જય ભારત.